कुंज गुरुकुल है पावन, युग ऋषि का तप धाम है। राम शर्मा आचार्य ना क्रांतिकारी विचारों अपनी समक्ष रजू करूं छु। कर्मनी स्वतंत्रता, कर्मनी स्वतंत्रता, बधे योनियोमां मात्र मनुष्य योनि ज एवी छे जेमां मनुष्य कर्म करवा माटे स्वतंत्र छे। ईश्वर तरफ थी मन बुद्धि मगज अने विवेक एटला माटे मळ्या छे के ए दरेक काममां मानवतानी दृष्टिए तपास छे, बुद्धि थी विचारशे, मन थी मनन करे अने इंद्रियो द्वारा संपूर्ण करे। मनुष्यनो आ जन्मसिद्ध अधिकार छे, जो के પોતાને આ અધિકારનો સદુપયોગ ના કરે તો એ પોતે ઘણું બધું ખોવે છે અને ઈશ્વરની આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ પાપનો ભાગીદાર બને છે। કર્મ કરવું એ મનુષ્યનો અધિકાર છે, પરંતુ કર્મને છોડી દેવા માટે એ સ્વતંત્ર નથી। કોઈ પણ પ્રાણી કર્મ કર્યા વગર રહી શકતું નથી। એવું બને છે કે જે કર્મ એને ના કરવું જોઈએ એ કાર્ય કરવા લાગે છે। આવી સ્થિતિમાં એને એના કુસંસ્કારો બળજબરીથી પોતાના તરફ ખેંચે છે અને એ લાચાર બનીને એ કર્મ કરે છે। ગીતામાં ભગવાને કહ્યું છે કે જો હું તું અજ્ઞાન અને મોહમાં પડી તારો કર્મ કરવાનો અધિકાર ચૂકી જઈશ તો યાદ રાખજે કે સ્વભાવ અને કુસંસ્કારને આધીન થઈ તારે કર્મ કરવું પડશે। ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં વસેલો છે અને જે મનુષ્ય પોતાના સ્વભાવ તથા અધિકારથી વિરુદ્ધ કર્મ કરે છે એને આ માયારૂપી દંડો મારીને એવો ફેરવે છે કે જેવી રીતે કુંભાર પોતાના ચાકડા ઉપર માટીના વાસણોને ફેરવે છે। ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપેલી છે, એનો ઉપયોગ કરીને દરેક સત્કર્મ કરવા જોઈએ। આ જન્મમાં સારા કર્મ કર્યા હશે તો આગલા જન્મમાં સુખી તથા આનંદમય મળશે। આ જન્મમાં ભક્તિ સેવા દયા જેવા ગુણો ગ્રહણ કરશે તે સુખી થશે। અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1946, પેજ નંબર 17, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર। આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતન ચેનલ બદલવા બદલ।